पहला मोहब्बती दुकान हवे सत्य प्रेम करुणा ना मार्गे कांग्रेस। गुजरात मा हासिया मा धकेलायेली अने राजकीय जमीन मजबूत करवा मांगती कांग्रेस हवे सत्य प्रेम अने करुणा ना मार्गे आगळ वधशे। जी हाँ, आगामी दिवसों में कांग्रेस मशाल रैली द्वारा गुजरात 20,000 गामडा खूंदशे। मशाल रैली ना आयोजन पहला कांग्रेस प्रदेश प्रमुख सहित नेताओं कथाकार मुरारी बापू ना आशीर्वाद मेळव्या। आशीर्वाद मेळव्या बाद शक्तिसिंह गोहिले दावो कर्यो कि देश ने अखंडित राखवा मशाल रैली कारगर साबित थशे अने कांग्रेस से प्रजानो प्रेम मळशे। ત્યારે આ દેશને એકને અખંડિત રાખવા માટે સત્ય પ્રેમ અને કરુણા આની જ્યોત લઈને જે પૂજ્ય મોરારી બાપુના પણ હંમેશા શબ્દો રહ્યા છે, સત્ય પ્રેમ અને કરુણા, આ શબ્દોની મશાલ લઈને ગુજરાતના ગામડે ગામડે ઘર ઘર સુધી એકતાનો અને પ્રેમનો સંદેશ આપવો છે। આ કામ માટે આજે પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ મળ્યા છે ત્યારે ચોક્કસ એમાં સફળતા મળશે। કરુણારૂપી શબ્દોની મશાલને બાપુએ પોતાની જીવનના સૂત્રો સાથે સરખાવ્યા। બાપુએ થોડા શબ્દોમાં પોતાના મનની વાત કરી। બાપુએ સ્પષ્ટતા સાથે દાવો કર્યો કે મારું કોઈની સાથે જોડાણ, પાર્ટી કે સંગઠન નથી। મારી વ્યાસપીઠ પર તમામનું સ્વાગત છે। હું કોઈને સુધારવા નહીં, તમામને સ્વીકારવા નીકળ્યો છું। કોઈની સાથે જોડાણ નથી, કોઈ ગ્રુપ, કોઈ પાર્ટી, કોઈ મંડળ, કોઈ, હું એકલો જ ખરું છું ને આખી દુનિયા। બાકી મારી વ્યાસપીઠ ઉપર કોઈ પણ આવીશ, કારણ કે હું કોઈને સુધારવા નીકળ્યો નથી, બધાનો સ્વીકાર કરવા નીકળ્યો છું। સત્ય પ્રેમ અને કરુણા આજે તલગાજંડીય સૂત્રો છે, જે મારા જીવનનો નિચોડ છે, એને હું જીવવાના ભરચક એક સાધુ તરીકે પ્રયત્ન કરું છું। તો હવે કોંગ્રેસ અભિયાનને પણ સમજવું જરૂરી છે। વાત જાણે એમ છે કે કોંગ્રેસના નેતાઓએ મશાલ રેલીનું આયોજન કર્યું છે અને કોંગ્રેસ નેતાઓ રાજ્યના 20,000 ગામોમાં ફરીને સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશો આપશે। જો કે કોંગ્રેસ નેતાએ બાંધી મુઠ્ઠીમાં કહ્યું કે મશાલ રેલીમાં રાજનીતિથી પરે હશે। મને આમાં સફળતા મળે અને ગુજરાતના 20,000 ગામડાઓમાં અમે પ્રમુખશ્રીના આદેશ મુજબ સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશો કોઈ પણ જાતના બીજા વિચાર વગર કરી શકીએ એવા આશીર્વાદ બાપુ પાસેથી લઈ અને આજે અમે આ શરૂ કરીએ છીએ મશાલ। મહત્વનું છે કે ભાજપના બુલડોઝર સામે કોંગ્રેસનો મહેલ પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યો છે। ચૂંટણીઓમાં આની વાત હોય કે પછી આંતરિક વિવાદ, કોંગ્રેસ દિવસે ને દિવસે હાંસિયામાં ધકેલાઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે ફરી બેઠી કરવી અને કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના નિર્ધાર સાથે કોંગ્રેસ મશાલ રેલી યોજશે। એક તરફ રાહુલની ન્યાયયાત્રા તો બીજી તરફ કોંગ્રેસની મશાલ રેલી। હવે આ મશાલ રેલી કોંગ્રેસનો માર્ગ કેટલો સરળ કરી શકે છે તે સમય બતાવશે।